Oh.
મનોરથી છે સુરેશભાઈ
એમના તરફથી ભેટ ભેટે આવે છે, એકવાર જોરદાર તાળીઓથી વધાવી આપણે.
બીજા 1100 રૂપિયા વૈષ્ણવ તરફથી આવે છે અને 1100 રૂપિયા રાધિકા ટોબેકો એમના તરફથી આવે છે. આ તમામ વૈષ્ણવોને ખૂબ ખૂબ અભિનંદન સાથે આપણે આજે તાળીઓથી વધાવીએ. આજે યમરાજીની આરતીના 1100 રૂપિયાનો બોલ કેવલભાઈ ડોંગા એમનો બોલ છે. જે કોઈ વૈષ્ણવ આજની આરતીના વિનોદથી બનવા માંગતા હોય તમે સંપર્ક કરજો. એ ઉપરાંત આપણે કાર્યક્રમના અંતે રોજે રોજ અલ્પાહારની પણ વ્યવસ્થા રાખેલી છે. તો જે કોઈ વૈષ્ણવો અલ્પાહારના મનોરથી બનવા માંગતા હોય એ પણ ભેટ કાંકડો પણ સંપર્ક કરે.
ટેકો ઇન્ડસ્ટ્રી એમના તરફથી ભેટ ભેટે આવે છે, 1100 રૂપિયા એક વૈષ્ણવ તરફથી આવે છે, અને 1100 રૂપિયા રાધિકા ટોબેકો એમના તરફથી ભેટ ભેટે આવે છે. જે કોઈ વૈષ્ણવો ભેટ લખાવવા માંગતા હોય તો ભેટ કાઉન્ટર પર સંપર્ક કરશો. Yeah.
નવવિલાસ પર્વ 2024 ના આજના આ બીજા વિલાસમાં ઉપસ્થિત આપ સૌ વાલા વૈષ્ણવો, સૌ ધર્મપ્રેમી જનતા, આસપાસ વિસ્તારની અંદર રહેતા સૌ મનોરથીઓ અને આમંત્રણને માન આપીને પધારેલા મહેમાનશ્રીઓ, આપ સૌનું આજના આ દ્વિતીય દિવસના પ્રથમ સત્રના અંતમાં ઉમરા વિલંજા વૈષ્ણવ સમાજ સમિતિ વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ, સૌનું અભિવાદન કરીએ છીએ, સૌને વંદન કરીએ છીએ. સૌને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. તો બોલો, વલા વૈષ્ણવો, આજની યમુનાજીની આરતીનો બોલ 1500 રૂપિયા નિલેશભાઈ સિંગાળા એમનો આરતીનો બોલ છે. જે કોઈ વૈષ્ણવો આજની આરતીના મનોરથી બનવા માંગતા હોય, તેમજ ભેટ લખાવવા માંગતા હોય, તો ભેટ કાઉન્ટર ઉપર સંપર્ક કરજો. એ ઉપરાંત આપણે રોજે રોજ અહીંયાથી જે કોઈ લોકો ઉપસ્થિત હોય એમને આપણે અલ્પાહારની પણ વ્યવસ્થા કરીએ છીએ. તો કાર્યક્રમના અંતમાં આપણે સૌ અલ્પાહાર લઈને અહીંયાથી સુખાતીની કૃપાથી આપને જે કાંઈ મળ્યું હોય, ફૂલ નહીં તો ફૂલની પાકડી સ્વરૂપે આપણે અહીંયા જે કાંઈ યોગદાન આપશું એ આપણા જ આ કાર્યની અંદર વપરાવવાનું છે. અને જે કાંઈ આપ યોગદાન આપશો એ સરસ મજાની આપણે અહીંયા નવનિર્મિત હવેલી એટલે કે હવેલીનું નિર્માણ થયું છે અને એના પાયાના ભાગરૂપે આપણે એમ કેમ પ્રકારે કંઈ પણ રીતે આપણે એમાં સહભાગી બનીએ અને બનવાનો પ્રયાસ કરીએ. ઠાકોરજીની આપણી ઉપર કાયમ કૃપા રહે એવા પ્રયાસ સાથે, કારણ કે આ મંજિલ બહુ લાંબી છે. આપણે સૌ જાણીએ છીએ કે આ વિસ્તારની અંદર આપણે રહેવા એવા હજી બધાને નવા નવા મકાન લીધા હોય, હપ્તા ચાલુ હોય, મંદિરનો માહોલ હોય, છતાં પણ થોડું કરી અને ધીમે ધીમે અત્યારે આ આયોજક મિત્રોએ જે આરંભ કર્યો છે, તો આપણું કાર્ય 100% ઈશ્વરની મરજી હશે ત્યાં સુધીમાં એનું કરેલું હશે અને એને જે નક્કી કર્યું હશે એ મુજબ પૂરું થશે. કારણ કે આપણી એક કહેવત છે કે બહુમથે માનવી ત્યારે વિગો માંડ પવાય, પણ જ્યારે હરિવર રીજે રાજડા અને ત્યારે નવખંડ લીલો થાય. એમ ઈશ્વરની કૃપા હોય ને તો અણધાર્યું હોય ને એ પણ ધાર્યું થાય, પરંતુ ઈશ્વરની કૃપા ન હોય તો માનવી કદાચ ગમે એટલો મથીને તૂટી જાય તો પણ ભેગું થાય નહીં. કારણ કે માનવી પાણી પાવા નીકળે, આપણે બધા ખેડૂતના દીકરા છીએ, ગમે એમ મહેનત કરે તો વિગો માંડમાં કરીને પવાય, પણ ઈશ્વરની કૃપા થાય ને હરિવર જો રીજે ને તો ધારે તો ફલવારની અંદર ધરતીની અંદર પાણી પાણી કરી દે. આપણે અહીંયા અત્યારે બેઠા છે ને ઈશ્વરને નક્કી કરવું હોય ને તો આટલો બધો બફારો થાય છે, ફલવારની અંદર વરસાદ લાવીને વાતાવરણ ઠંડુ કરી દે. આ ઈશ્વરની કૃપા હોય, આ પરમેશ્વરની કૃપા હોય અને આપણા બધા ઉપર વરસી રહે અને એ પ્રમાણે આપણું હવેલીનું કાર્ય આગળ વધે અને આમાં આપણે સૌ સહભાગી બનીએ એવી સૌ પાસેથી અહીંયા અપેક્ષા રાખીએ છીએ. આયોજક મિત્રો ખૂબ જ મહેનત કરે છે, ખૂબ પ્રયાસ કરે છે. મેં કાલે પણ કીધું તો આજે પણ કહું કે ઘણી બધી પ્રકારની એમાં તકલીફો આવતી હોય. જ્યારે બાંધકામનું કામ ચાલુ થયું અમને ખબર છે, વિશેષ એમાં આ રમણીકભાઈ વચ્ચે પણ મારે વાત થઈ હતી તો કહેતા હતા કે આ હવેલીના કાર્યની અંદર ઘણીવાર સવારે આપણે બાંધકામ આપણે સ્લેબ ભરવાનું હોય કે કંઈક કામ કરવાનું હોય અને રાત્રે મટીરિયલની તકલીફ પડે. તો જ્યારે આ વસ્તુ બની જાય ત્યારે આપણે સૌ એમાં આનંદ લેતા હોય, પણ જ્યારે બનવા માટે જે કાંઈ નિમિત્ત બન્યા હોય ને પાયાના પથ્થર હોય ને એને ખૂબ પુરુષાર્થ કર્યો હોય. આપણે સૌ જાણીએ આપણા પૂર્વજો એ કેવી રીતે મહેનત કરી અને આપણને વ્યવસ્થિત રીતે ભણાવી ગણાવીને એક સારા સ્ટેજ ઉપર મોકલ્યા, ત્યારે આપણે આજે શહેરની અંદર આ લાલ પીળા કપડામાં સુશોભિત થઈએ છીએ. આપણે 20 વર્ષ પહેલા જો આપણા ગૌડિયામાં 2 જોડી કપડા હતા એમાં ગરબા લેતા હતા, આજ ડે વાઇઝ યુનિફોર્મ છે કે નહીં, આટલા આટલા બાળકોને પીળા કપડા મળે જોવો તમે. અને આપણે હતા આમ કરતા અને નકશા પડી જતા, એમાંથી આપણે મોટા થયા છીએ. આ માતાઓને ખબર હશે વહેલા 5 વાગ્યાનું ઉઠવાનું અને કામે જવાનું અને એ બધું માંડ ભેગું થતું. તો આપણા પૂર્વજોની અને આપણા પરમાત્માની આપણા ઈષ્ટદેવની આપણી ઉપર એટલી તો કૃપા થઈ છે કે આપણે કમસે કમ જે હાવ મજૂરી કરતા હતા, આપણી દેશી ભાષામાં કહીએ તો પાડાબલ કરતા હતા, એમાંથી કમસે કમ આપણે એક સોફેસ્ટ કે
મહેનત જે કરવાની હોય એમાંથી આપણે બહાર નીકળીને સ્માર્ટ વર્ક કરતા તો થઈ ગયા છે, એટલી તો આપણી પર કૃપા થઈ છે. બીજા નંબરમાં 200-500 રૂપિયામાં રોડવતા હતા, આજ 25-30-35-40-50 હજાર રૂપિયા સુધી પહોંચી ગયા છીએ. એટલે આ ઠાકોરજીની કૃપા આપણા ઉપર સમય પ્રમાણે એ તો બધું આપે જ છે. બોલ, આપણે એડવાન્સ ન થવાય તો આપે. હવે આપણે અત્યારે લેવલ 50 નું હોય, આપણે પછી એમ કઈક મને પરમાત્મા 5 લાખે પહોંચાડે તો એ લાંબુ ટકે પણ નહીં. એટલે ઠાકોરજીની કૃપા હોય આપણે સૌ થોડું નહીં તો થોડું, ફૂલ નહીં તો ફૂલની પાકડી સ્વરૂપે કંઈક નું કંઈક યોગદાન આપી અને કાર્યને આપણે આગળ વધારીએ એવી આપ સૌ પાસેથી આશા અને અપેક્ષા રાખીએ છીએ. 1511 રૂપિયા ભેટ પેટે આવે છે હિતેશભાઈ કાળિયા તરફથી, 1100 રૂપિયા દિનેશભાઈ અભંગી એમના તરફથી આવે છે, 1100 રૂપિયા ગોલોકવાસી વશરામભાઈ ડાયાભાઈ ડોબરિયા એ પરિવાર તરફથી આવે છે, 1100 રૂપિયા ગોલોકવાસી મણિબેન વશરામભાઈ ડોબરિયા, 1100 રૂપિયા અશોકભાઈ ડોબરિયા, 1100 રૂપિયા જ્યોત્સનાબેન અશોકભાઈ ડોબરિયા, 1100 રૂપિયા મેહુલભાઈ અશોક ડોબરિયા હાલ યુકે રહે છે એમના તરફથી આવે છે, 1100 રૂપિયા કોમલબેન મેહુલભાઈ ડોબરિયા અને 1100 રૂપિયા લલિતાબેન મેહુલભાઈ ડોબરિયા યુકે એમના તરફથી આવે છે. જય હો ડોબરિયા પરિવારને એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ. આખું પરિવારે મળી અને આજના દિવસે ખૂબ સારું ભેટ પેટે યોગદાન આપ્યું છે. પરમાત્માને પ્રાર્થના કરીએ, ઠાકોરજીને પ્રાર્થના કરીએ કે એમને અનંત ગણું આપે એવી આપણે ઠાકોરજીના શરણોમાં પ્રાર્થના સાથે થોડી અગત્યની જાહેરાત છે એ આપ સૌની સમક્ષ આપણે આજે રજૂ કરી દઈએ. આપણે ભાઈઓ આપણે મેચ જોતા હોઈએ અને બહેનો તમે પેલી કસોટી જિંદગી કી ચૂકી સાસ ની કભી બહુ થઈ એવી કંઈક સિરિયલ આવે ને, મોટા મોટા મંગલસૂત્ર વાળી આવે છે ને એ સિરિયલ, તો એ સિરિયલ તમે જોતા હોય અને આમ બરાબર આવું હોય ને ક્યાંક જામમાં ચા પીવી છે આપણ પછી સાસુ હોય ને ક્યાંક જામવાનું થયું હોય અથવા તો આપણી બાજુ મેચમાં 2 દડા બાકી હોય 8 રન કરવાના હોય ને છેલ્લી વિકેટ હોય બરોબર આ પરિસ્થિતિ હોય અને એમાં જાહેરાત આવે મેરે ઘને લંબે બાલ કા રાત એમ કરીને જાહેરાત આવે એટલે આપણો કેવો મગજ ફાટી જાય, ફાટી જાય ને. કારણ કે એ પોઈન્ટ આપણે જોવાનું હોય ત્યારે આ જાહેરાત મૂકે. એ શું કામ મૂકે કે આપણે ત્યારે એટલા બધા રસપ્રદ હોય કે આપણી નજર છે ને એ માત્ર ત્યાં જ હોય અને એ ટાઈમે જાહેરાત મૂકીએ ને એટલે આપણે ન છૂટકે જાહેરાત જોતા હોઈએ. ભલે આપણને ગમતી નથી, આપણો તરત બાટલો ફાટી જાય, આ ક્યાં અત્યારે આવી, ઓલી હાવ આવવાની હતી, ગો આવવાની હતી અથવા તો સિક્સ મારવાની હતી એમ. પણ તમને કહી દઉં કે એ જાહેરાત આવે ને એના માધ્યમથી એના ખર્ચાથી અને એ લોકો પેમેન્ટ આપે ને એટલે જ આપણે ઘેર ઘેર આ માધ્યમથી આપણને મેચ અથવા સિરિયલ જોવા મળતી હોય બરાબર ને. આપણને જે જાહેરાત નથી ગમતી ને એ લોકો જ પૈસા આપીને આપણા ઘર સુધી આ કાર્યક્રમને પહોંચાડતા હોય એમ. તમે બધા રાસ ગરબાની અંદર અત્યારે રાસ લેવા માટે આવ્યા છો, મને ખબર છે તમને બધાને રાસમાં બહુ રસ છે. પણ આ જાહેરાત જેવું આ એક કાર્ય એટલા માટે વચમાં હું આવું, તમને એમ થતું હોય કે આ વચમાં આપણી 10 મિનિટ બગાડે પણ આપણા માટે મહત્વનું આ છે એટલા માટે આ હશે તો પેલું હશે બરાબર ને. અહીંથી આ કંઈક ફંડ ફાળો ને કાયમિક માટે આ બધું ભેગું થાય, આ આજુબાજુમાં જેટલા બેનર માર્યા છે આ બધાએ કંઈક ને કંઈક યોગદાન એનું આપ્યું છે એટલે આપણને 9 દિવસ સુધી આ સરસ મજાનો કાર્યક્રમ માણવા મળે. એટલે આ જાહેરાતનું માધ્યમ છે એ આપણા કોઈ પણ કાર્યક્રમ હોય એના મહત્વનો પાયા સ્વરૂપ હોય એટલે 5 મિનિટ આપણે એને સમય આપીએ, બાકી સમય તમારો જ હોય છે વધારે. ઉમરા ગલંજા વૈષ્ણવ સમાજના આમંત્રણને માન આપીને પધારેલા તમામ મહેમાનો અને આ તમામનું સ્વાગત કરતાની સાથે આપણા આજના જે સ્પોન્સર છે તો એમને પણ આપણે એકવાર યાદ કરી લઈએ. આપણા નવવિલાસના મુખ્ય સ્પોન્સર છે કૃષ્ણા ડેરી સ્વીટ એન્ડ નમકીન તથા ગણેશ લાઈવ આલુપુરી, સહયોગી સ્પોન્સર છે રાજેશ જ્વેલર શ્યામધામ, એપલ હોસ્પિટલ, વૃંદાવન ઇલેક્ટ્રિક, આઇનોક્સ સોલર અને પ્રસંગ ઘી એ આપણા સહ સ્પોન્સર છે. તેમજ નવવિલાસ 2024ના સહયોગી બેનરના દાતાશ્રીઓ શ્રી ગીર કેસરી પાઉભાજી, સોમનાથ સ્ટેશનરી, બાલમુકુંદ ફરસાણ, રિધમ સંગીત ક્લાસ, પાટીદાર ડોર, હેપી ખીલોના, યોગી માર્ટ, હરિચ્છા હાર્ડવેર, ભગવતી ઓટો, નેશનલ સ્ટેશનરી, ફિલ્ટર હાઉસ, શ્રી નિધિ એન્ટરપ્રાઇઝ, ખોડિયાર સેક્શન, શ્રી કૃપા મિલેનિયમ બંગલોઝ, ભગવતી કલરવર્ડ, સતાધાર જનરલ સ્ટોર, ભક્તવત્સલ આઈસ્ક્રીમ, ધામેલિયા કન્સલ્ટન્સી, આ તમામ આપણા આ નવવિલાસ પર્વના સહયોગી સ્પોન્સર્સ છે. એમને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ. એમણે પણ પોતાની યથાશક્તિ પ્રમાણે અહીંયા આપણા
રોજે રોજના જે સિલેક્ટેડ ખેલૈયાઓ છે એમને જેમના તરફથી ઇનામ આપવામાં આવે છે એ ઇનામના સ્પોન્સર છે ડી ખુશાલદાસ જ્વેલર્સ, સ્નાન યાત્રા કોસ્મેટિક, ધ રિચ ડેડી ઇન્ટરનેશનલ અને આભરણ બેંગલર્સ, એમને પણ આપણે તાલીઓથી વધાવીએ કે આપણે આ નવે નવ દિવસ માટે. આમ જોઈએ તો અત્યારના સમય મુજબ કાંઈ ના હોય, ગમે ત્યારે આપણે વાપરી નાખતા હોય, પરંતુ મહિનામાં એક જ વાર આપણે આ લવાજમ ભરવાનું હોય છે અને આ 100 રૂપિયાના નોછાવરથી આપણું આ મંડળ ચાલે છે અને આપણા વિસ્તારમાં જે કંઈ કાર્યક્રમ થાય છે એ કાર્યક્રમમાં પણ આ જાહેરાત આપણે આપવાની છે અને દરેક વૈષ્ણવો આ મંડળની અંદર જોડાય અને જે લોકો નવા નામ લખાવવા અથવા તો આ મંડળની અંદર જોડાવા માંગતા હોય એ આ ભેટ કાઉન્ટર ઉપર સંપર્ક કરવા વિનંતી. એ ઉપરાંત આપણે દર વર્ષની જેમ જન્માષ્ટમી નિમિત્તે ઉમરા વેલંજા સમાજ જે મોહનથાળ બનાવે છે એટલે કે મોહનથાળ પ્રસાદ રૂપે બનાવી અને એ આપણા વૈષ્ણવમાં કે અમારા વરાછા સુધી અહીંયાથી એ મોહનથાળ આવે છે અને અમે પણ બધા ઓર્ડર આપી અને મંગાવીએ છીએ, તો એમાંથી જે કાંઈ આપણે ભેટ પેટે એટલે આમ તો પ્રસાદી આપણે વેચી ન કહેવાય, પરંતુ એ મોહનથાળ બનાવી અને એમના જે ન્યોછાવર પેટે કઈ રકમ આવે છે તો આ વખતે આપણે 2,12,000 રૂપિયાનો એમાં નફો થયેલો છે. એકવાર જોરદાર તાલીઓથી વધાવીએ, જેમણે જેમણે પણ આમાં મહેનત કરી છે એમને આપણે ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ અને અભિનંદન આપીએ કે આ નાનામાં નાના ગામથી તમે હવેલીની અંદર રૂપિયા 2 લાખ જેવી રકમ ભેગી કરી, ભલે આપણે એ મોહનતાળ છે પ્રસાદી સ્વરૂપે ક્યાંય નો ક્યાંય સુધી જતો હશે અને ત્યાંથી એ આવક આવે એ આપણે આ હવેલીના નિર્માણમાં વાપરીએ છીએ. તો જે કોઈ વૈષ્ણવો અને આપણા સગા સંબંધીઓ આજુબાજુમાં જ્યાં પણ રહેતા હોય એ આપણે આ જાહેરાત ત્યાં સુધી પહોંચાડવી આપણી જવાબદારી છે. જન્માષ્ટમી ઉપર દર વર્ષે આપણે આ રીતનું આયોજન કરીએ છીએ, તો જે કોઈ વૈષ્ણવને મોહનથાળ મંગાવવો હોય તો જન્માષ્ટમી ઉપર સમિતિમાંથી કોઈ પણ વ્યક્તિ છે એમનો સંપર્ક કરશું એવી વિનંતી છે. તો આવો વધારે સમય નહીં લેતા આપણે રાસના આ બીજા રાઉન્ડમાં અહીંયાથી હવે રાસ ચાલુ કરીએ એટલે ફરી પાછા બધા ખેલૈયાઓ જોડાઈ જશું. આપ સૌને વિનંતી કે અહીંયાથી ખેલૈયાઓનું સિલેક્શન ચાલુ હોય છે.